નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે રેશન કાર્ડ વિશેની થોડી માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટૉપિક તો મિત્રો શું તમે બીપીએલ રેશન કાર્ડ ધરાવો છો તો આ વિડીયોને જરૂરથી જુઓ કેમકે આ વિડીયો આપણે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ જો તમે બીપીએલ રેશન કાર્ડનો ખોટો લાભ લેતા હોય તો ચેતી જજો કેમ કે સરકાર દ્વારા આવનાર સમયમાં બીપીએલનો જે ખોટો લાભ લઈ રહ્યા છે તેના સામે કડક કાર્યવાહી થઈ શકે છે તો સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને રેશન કાર્ડ ધારકો માટેના આ મહત્વના સમાચાર વિશે તમને માહિતી મળી જાય તો ચાલો આપણે હવે તે માહિતી જોતા જઈએ તો મિત્રો બીપીએલ કાર્ડનો નો રિસર્વે કરાશે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો રાજ્યમાં બીપીએલ કાર્ડનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે તેવી ફરિયાદો ઉઠતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીપીએલ કાર્ડની યાદીનો રીસર્વે કરવા આદેશ આપ્યો છે અને ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વખતથી કાર્ડનો સર્વે હાથ નથી જેથી કરી આ બીપીએલ કાર્ડ છે તેનો રીસર્વે હાથ ધરવામાં આવશે તો આ કાર્ડનો હાથ ધરવા માટે મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપ્યો છે તો હવે આપણે આગળની વિગતો જોઈએ કાર બંગલા ધરાવનારા બીપીએલ કાર્ડ ધરાવે છે તેવી માહિતી મળતા મુખ્યમંત્રી રૂપાણી લાલકુમ ગુજરાતમાં કાર બંગલા ધરાવનારા બીપીએલ કાર્ડ ધારકો છે તેવી સીએમ હેલ્પ ડેસ્ક પર ફરિયાદો મળી હતી જેથી મુખ્યમંત્રી રૂપાણીએ આ મુદ્દે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી હતી તે ઉપરાંત મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ રાજ્યમાં બીપીએલ કાર્ડની યાદીનો રિસર્વે કરવા આદેશ કર્યો હતો એટલું જ નહીં પણ બીપીએલ કાર્ડનો ખોટી રીતે લાભ ઉઠાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને સૂચના પણ આપી હતી આગામી દિવસોમાં ગુજરાતમાં બીપીએલ યાદીનો રિસર્વેની કામગીરી શરૂ થશે અને આ ઉપરાંત કોઈ શ્રીમંતે સરકારની આંખમાં ધૂળ ઝોંકી અને બીપીએલ કાર્ડ મેળવ્યું હશે અને લાભ લેતા હશે તો તેઓની સામે સખત પગલાં લેવામાં આવશે તો મિત્રો સીએમ ડેશબોર્ડ ઉપર એવી ફરિયાદ મળી હતી કે જે કાર અને બંગલા ધરાવે છે તેવા લોકો પણ બીપીએલ કાર્ડ ધારકો છે તો આ ફરિયાદને આધારે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી હતી અને ચર્ચાને અંતે બીપીએલ કાર્ડની યાદીનો રિસર્વે કરવા માટે આદેશ કર્યો છે અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને એવી કડક સૂચના પણ આપી છે કે જે લોકો બીપીએલ કાર્ડનો ખોટી રીતે લાભ ઉઠાવતા હોય તે લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રમાણે જે લોકો બીપીએલ કાર્ડનો ખોટો લાભ લઈ રહ્યા છે તેઓની સામે સખત પગલાં લેવામાં આવશે તો જે લોકો ખોટી રીતે બીપીએલ કાર્ડ મેળવેલ હોય અને ગેરલાભ લેતા હોય તો તેવા લોકો ચેતી જજો કેમ કે આવનાર સમયમાં સરકાર આપની સામે કડક પગલાં લઈ શકે છે તો આ પ્રમાણેની સંપૂર્ણ માહિતી હતી તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ